આઈકાર્ડ પર સ્વિચ કરો. જો આપે ઈમેલ, મોબાઈલ, ગૂગલ માધ્યમથી રજિસ્ટ્રેશન કર્યું છે અને આપની પાસે મહાત્મા આઈકાર્ડ છે, તો આઈકાર્ડ પર સ્વિચ કરોમાં જઈને રજિસ્ટ્રેશન અપડેટ કરી શકાય છે, કે જેથી આપનું હાલનું રજિસ્ટ્રેશન આઈકાર્ડ માધ્યમના રજિસ્ટ્રેશનમાં ફેરવાઈ જાય. આવું કરવાના ફાયદા: એક, આપનું આઈકાર્ડ આપોઆપ એકનેક્ટ સાથે લિંક થઈ જાય છે. બે, કોઈ કારણસર લોગઆઉટ અથવા બીજા ફોન ડિવાઇસથી લોગિન કરો છો તો જૂના મેસેજ પાછા મેળવવા માટે એ યાદ રાખવાની જરૂર નહીં રહે કે કયા ઇમેઇલ કે મોબાઈલ દ્વારા લોગિન કર્યું હતું. ત્રણ, સબસ્ક્રાઇબ કરેલ WMHT, Y+ વગેરે જેવી સ્પેશિયલ કેટેગરી આઈકાર્ડ લોગિન દ્વારા નવા ડિવાઇસમાં પણ જળવાઈ રહે છે. ચાર, જ્યારે જ્યારે આઈકાર્ડ કોન્ટેક્ટ ડિટેલ બદલાય ત્યારે ત્યારે એકનેક્ટ એપમાં પણ એ માહિતી પ્રોફાઇલમાં આપોઆપ અપડેટ થઈ જાય છે. પાંચ, આઈકાર્ડની માહિતીમાં અપડેટ જેવી કે શહેર, રાજ્ય, દેશ આપોઆપ એકનેક્ટ એપમાં અપડેટ થઈ જશે. આઈકાર્ડ પર સ્વિચ કરો સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ આઈકાર્ડ નંબર અને ઇમેઇલ, ભારતીય મોબાઇલ નંબર કે જે આ આઈકાર્ડ સાથે લિંક છે તે એન્ટર કરો. ત્યારબાદ OTP મોકલો પર ક્લિક કરો. જો કોન્ટેક્ટ ડિટેલ બદલાઈ જવાના કારણે ઇમેઇલ કે મોબાઇલ નંબર મેચ ના થતો હોય તો સેન્ટર કોઓર્ડિનેટરને સંપર્ક કરો અથવા અડાલજ આઈકાર્ડ ડિપાર્ટમેન્ટને icard.support@dadabhagwan.org પર પણ સંપર્ક કરી શકો છો. OTP મોકલો ક્લિક કર્યા બાદ ઇમેઇલ અથવા મોબાઈલ પર OTP આવશે કે જે સ્ક્રીનમાં એન્ટર કરશો. આ સાથે આઈકાર્ડ પર સ્વિચ કરો પ્રક્રિયા પૂર્ણ થાય છે. નોંધ: ભારત સિવાયના મોબાઈલ નંબર પર OTP મોકલી શકાતો નથી. જય સચ્ચિદાનંદ.